ડભોલી ખાતે કોળી પટેલના મકાનને પાટીદારો દ્વારા સળગાવવાનો બદ ઇરાદો પારખી જઈ તેઓને બચાવવા ગયેલ ચોક બજાર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફ પૈકી લોકરક્ષક દળના જવાનને પકડી લઈ માથામાં પથ્થર મારી હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે 400ના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. પાટીદાર અનામત આંદોલન બાદ 25મીની અમદાવાદની સભા બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનોમાં સુરતમાં બુધવારે સાંજે ડભોલી ખાતે કોળી પટેલના મકાનને સળગાવવાનો બદ ઈરાદો રાખનારાઓમાંથી પરિવારને બચાવવા ગયેલ ચોક બજાર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મનોજસિંહ ચાવડા અને તેના સ્ટાફ પર પણ આંદોલનકારીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં ચોક બજારના પોલીસ મથકના એલઆર દિલીપ રાઠવા પડી જતા તેમણે ટોળાએ ઘેરી લીધા હતા અને પોલીસ તેઓને બચાવે તે પહેલા જ એક સમયે તેમણે માથા પર મોટો પથ્થર મારી તેમનું માથું ફાડી દીધું હતું, જેથી તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સહિતના અન્ય પોલીસે તેમને તાત્કાલિક ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જે પ્રકરણમાં ચોક બજાર પોલીસે 400ના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.